नमस्कार दर्शक मित्रों, हूँ शीतल मेहता, न्यूज ऑफ कच्छ में आपनु स्वागत छे। આજે 11 નવેમ્બર જોઈએ આજના સમાચાર। ભારતીય કિસાન સંઘના પ્રમુખ શિવજીભાઈ બરાડિયાની આગેવાની હેઠળ ગઈકાલે મુખ્યમંત્રી ભુજમાં આવ્યા ત્યારે મુલાકાત લઈ કચ્છના કિસાનોના પ્રશ્નો રજૂ કર્યા હતા। મુખ્યમંત્રીએ ગાંધીનગર રૂબરૂ આવી અને તમામ પ્રશ્નો રજૂ કરવા ખાસ આમંત્રણ આપ્યું હતું। સમગ્ર બાબતે શિવજીભાઈએ જણાવ્યું કે હવે કાલે છે ને, એક તો નવા વર્ષ પછી મુખ્યમંત્રી આવ્યા એટલે સ્વાભાવિક આપણે એમ થયું કે ભાઈ એનું સન્માન પણ સંગઠન દ્વારા થાય। મુખ્યમંત્રી છે એટલે આપણે એની ગરિમાને ધ્યાનમાં રાખીને, બીજી કે આપણી પીડા છે, પીડા મુખ્ય બાબત છે ને। કચ્છ જિલ્લાને સરહદી જિલ્લો છે, એક સુરક્ષાનો પણ પ્રશ્ન છે। એટલે મૂળ તો 3475 કરોડ રૂપિયાની આજથી 3-4 મહિના પહેલાં જાહેરાત થઈ, આજ સુધી વહીવટી મંજૂરી નથી આપણી। એટલે એક વાત તો આપણે એને એ કરી છે કે આ જિલ્લાને જો તમારે હવે બચાવવો હોય, એક સુરક્ષાની દ્રષ્ટિએ ખેડૂતોને તો પાણી મળશે તો જ સુરક્ષા જળવાશે, ખેડૂતોથી આખા સળંતર થઈ રહ્યા છે। એટલે 3475 કરોડની વહીવટી મંજૂરી। બીજી જે હમણાં મુખ્યમંત્રી કિસાન સહાય યોજના, તમે સમજી લો કે 28 દિવસ સુધી 40 દિવસ સુધી સતત આખા જિલ્લાની અંદર તમામ તાલુકા મથકો ઉપર વરસાદ ન થયો, સરકારશ્રીની પરિપત્રની ગાઈડલાઈન મુજબ ખેડૂતોને એનું વળતર ચૂકવવામાં આવે, એક એ વાત કરી। બીજી અત્યારે જિલ્લાની અંદર છે ને વિવિધ કંપનીઓ દ્વારા ટાવર લેન હોય, પવન ચક્કીઓ હોય, ખેડૂતોને ખૂબ રજાવવામાં આવે છે, પોલીસ સાથે રાખીને જાણે એક ગુંડાઓ હોય, ગુંડા જેવી આખી પરિસ્થિતિ, બેન દીકરીની ઇજ્જત ન રહે, ખેતરમાં કામ ન કરી શકે, એક આવીને આખી દાદાગીરી ઊભી કરી અને જબરજસ્તી આખી, મને લાગે સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન છે, ગાઈડલાઈનથી બહાર જઈને આખી પોલીસને સાથે રાખી અને કંપનીઓને એક હાંકી કાઢવાની વાત, ખેડૂતોને એક દબાવવાનો પ્રયાસ, એટલે આના માટેની પણ વાત કરી છે। પછી આપણો જે 18-19નો જે વીમો બાકી રહી ગયો છે, વીમો ભર્યો હતો પણ હજી સુધી એનો વીમો પણ કચ્છને નથી આપ્યો, તો એ પણ વાત કરી છે। એટલે આવા વિવિધ જે પ્રશ્નો હતા એના માટેની કાલે રજૂઆત પણ, લેટર પણ આપણે એને આવેદનપત્ર પણ આપ્યું છે અને મુખ્યમંત્રીશ્રીએ એમ કીધું છે કે ભાઈ તમે તમારો પ્રશ્ન લાંબો છે, તમે ગાંધીનગર આવો, મને ફોન કરીને આવજો, હું એક સોમ મંગળવાર 1 કલાક સુધી તમને સમય આપીશ અને તમારી જે આખી વાત છે એ વાત હું સાંભળીશ, એવો આપણને હકારાત્મક જવાબ પણ આપ્યો છે। એટલે આગામી દિવસોમાં જોઈએ હવે શું થાય છે, એટલે એટલા માટેની કાલે આપણે એમને મળ્યા હતા। હવે એમને છે ને, એ તો એમને આખી મેં વાત જયારે કરી ત્યારે એમને એમ કીધું કે આખી સરકાર મંત્રીમંડળ નવું આવ્યું છે, એટલે 3475 કરોડની વિજયભાઈ જયારે હતા ત્યારે સિદ્ધાંતિક મંજૂરી આમ તો 2006માં અપાઈ ચૂકી છે, એટલે સિદ્ધાંતિક મંજૂરીનો પ્રશ્ન નથી, પણ છતાંય આપણે 3475 કરોડ હવે એને કીધું છે કે જેટલું શક્ય બને એટલું વહેલી તકે વહીવટી મંજૂરી આપીને, હવે તો આપણે વહીવટી મંજૂરી કરતા હવે તાત્કાલિક કામ ચાલુ થાય 7 લિંક કેનાલોના અને કચ્છના સેવાડા સુધી પાણી પહોંચે, એના સિવાય કચ્છને જો બચાવવું હોય, સુરત જો સરહદને બચાવવી હોય તો બાકી માત્ર હવે વાતો કરવાથી નહીં થાય। એટલે તમામ ધારાસભ્યોને આપણા માધ્યમથી કહું છું, સાંસદને અને ચૂંટાયેલા તમામ પ્રતિનિધિઓને, પાર્ટીને કહું છું કે હવે આ વાત ઉપર આપણે કચ્છ એકતા થઈને, જો કચ્છને બચાવવું હશે ને આ દેશને, કચ્છ એનું કારણ છે કે સરકારને હું આપના માધ્યમથી કહું છું, કાલે મુખ્યમંત્રીશ્રીને કીધું છે કે જે એની રેવન્યુની આવક છે એ 70% કચ્છની છે, ખનીજ બધું કચ્છમાં જ રહી જાય છે અને કચ્છને આપવા માટે 5-7 હજાર કરોડ રૂપિયા આપવાની વાત થાય તો માત્ર અલા તલા કરવા આ કેટલું યોગ્ય છે એમ। એટલે તાત્કાલિક હવે છે ને આનામાં કામ ચાલુ થાય અને તાત્કાલિક છેવાડા સુધી પાણી પહોંચે, એના સિવાય હવે કચ્છ કને બીજો કોઈ વિકલ્પ છે? હવે હું સ્પષ્ટ તમને કહી દઉં છું કે જો હવે નહીં કરે તો અમે મન મનાવી લીધું છે, સમગ્ર કચ્છ જિલ્લાની અંદર 1-1 ગામડા સુધી જવાના છે અને આનો છે ને, જો હવે નહીં કરે તો આપના માધ્યમથી હું સ્પષ્ટ કહું છું, એક જબરદસ્ત આંદોલન પણ ઉભું થવાનું છે તમામ સંસ્થાઓને સાથે રાખીને। એટલે હવે આ માત્ર વાતો કરશે તો વાતે તે નહીં ચાલે, હવે આનામાં નક્કર પગલા કાતો ભરે, નહીં ભરે તો આગામી દિવસોમાં એના માટે હવે સંગઠન દ્વારા, એક સંગઠન માત્ર કિસાન સંઘનું બેનર, કિસાન સંઘની આગેવાની હેઠળ તમામ સંસ્થાઓ સાથે મોટા ભાગે વાત થઈ ગઈ છે, એટલે સંસ્થાઓ સાથે જોડીને વિવિધ ગામડા સુધી પહોંચીને સંપૂર્ણ ખેતી અને પશુપાલન એક પૂરક ધંધો છે, એટલે બધાને સાથે રાખીને એક કાર્યક્રમો કરવાની પણ ફરજ પડશે અને જરૂર પડશે તો એક છે ને, અહીંયા 70% જે હું કહું છું ખનીજ લઈ જાય છે ને, એ ખનીજ પણ બંધ કરવાની હવે છે ને જરૂર પડશે, કારણ કે જો કચ્છને આપવા માટેનું અલ્લાહ તાલા કરે તો મને લાગે છે હવે આ યોગ્ય નથી। દર્શક મિત્રો, ન્યૂઝ ઓફ કચ્છના સમાચાર હવે ઘેર બેઠા ઉષા કેબલના સથવારે ચેનલ નંબર 17 ઉપર રાત્રે 9:30 થી 10 દરમિયાન જોઈ શકશો।